આમ જોવો તમને અમારો વિડિયો ગમે ને તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો. અને હા, નીચે ઓલું બેલ આઇકન આપ્યું છે ને એ ખાસ દબાવી દેજો. ચાલો વિડિયો ચાલુ કરવાનો છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, કીડીએ ડાયનોસર ને જન્મ આપ્યો. ઓ હો હો હો, ઘર કળ્યું. ઓ મારા કવિ, બોલ મારી કવલી. ચા ઠંડી થાય છે, ફટાફટ આવી જાવ. ચાલો આવો. આ હું છે, ખોલીને જોઈ જો. વાવ પરી. હા હું પરી છું. કેમ તું આયા? તેજ તો મને બોલાવી. મે બોલાવી? હા, તે આ લોકેટ ખોલ્યું એટલે હું આવી. ઓ, આ લોકેટ તારું છે એમને? હા, જે કોઈ આ લોકેટ ખોલે એટલે હું તરત જ હાજર થઈ જાઉં. પરી, હું આ લોકેટ રાખું? ના, તે લોકેટ તારા કોઈ કામનું નથી. તે લોકેટ તું મને આપી દે. અહીં પરી, એવું હું કરશો? આ લોકેટ મને રાખવા દે ને, હું કોઈને નહીં કહું. બસ સારું, રાખ. પણ આ લોકેટ નો ક્યારે દુરુપયોગ ના થવો જોઈએ. ઓકે પરી, હું છે ને આ લોકેટ નો ક્યારે દુરુપયોગ નહીં કરું. અને હા, જ્યારે તું મુસીબતમાં હોય ત્યારે જ તું આ લોકેટ ખોલજે, એટલે હું તારી મદદ માટે આવી જઈશ. ઓકે પરી. સારું, ચાલ મળ્યા ત્યારે. પરી ગાયબ થઈ ગઈ. ક્યાં હોય ગઈ? આમાં હોય ગઈ લાગે છે. એ કૌલી, ચા પીવા બોલાવે છે. લે પેલા ચા પીતો આવું. વાવ, લ્યો આ ચા પી લ્યો ફટાફટ, નહીતર ઠંડી થઈ જશે. ઓહો હો હો, મારી કૌલી, આદુ વાળી કડક ચા લાવી છો એમ ને? હા મારા કવિ, થેન્ક યુ. હેલો કૌલી. હા બેન બોલ. એ હું કહું છું કે હું ને તારો ભાણિયો એક દી તાર ઘરે રોકાવા આવવા ને. હે, એક દિવસ શું, બે દિવસ રોકાજે. આ ઘર તારું જ છે ને? એ હારું, હાલ કૌલી ફોન મૂકું છું. હા સારું હાલ. ઓય, હું તમને હું કહું છું, માર બેન ને મારો ભાણિયો આપણા ઘર રોકાવા આવે છે. હા તે એમાં ક્યાં મોટી વાત છે, એ તો વર્ષોથી મારું લોહી પીવા આવે છે અહીંયા. હવે મૂંગા મારો ને. હા વર્ષોથી તો ચૂપ જ છું ને. અય, તાર બેન આવા નથી ને, કેમ મજી નો આવી? આવતા જશે હો. લે, યાદ કર્યા ને મફતથી આવી ગયા. આવો બેન. બેન, માર ભાણિયો જો કેટલો મોટો થઈ ગયો છે. આને શું થયું? કેમ રીસાઈને બેઠો છે? એ એને નવી ગાડી લેવી હતી, ત્યાં રસ્તે રોતો રોતો આવ્યો, પણ મારે એને ગાડી નત લઈ દેવી. બેટા, એમાં રીસાવાનું ન હોય, આ તારા અંકલ છે ને એ તને નવી ગાડી લઈ દેશે હને. નહીં હો, હું કાય ખોટા ખર્ચા કરવાનું નથી. કૌલી, આ જમાઈને કે હંભળાવાનું બંધ કર દે. એની પાસે રૂપિયા ન હોય ને તો હું એને આપું. ના ના બેન, ના ના, તમને તો ખબર છે ને એને બોલવાની ટેવ છે. જાવ તો આમ ભાણિયા નવી ગાડી લઈને આપો. જાવ, હમણાં લઈ આવી દેશે. હ, જાવ કીધું ને. જાવ છું હવે. આ ઝાડવા પૈસા ઉગતા હોય એમ કરે છે. આને ગાડી મગાવી છે, પૈસા નથી, હવે કરવું હું. આઈડિયા, પરીને બોલાવું. બોલ કવિ, તે કેમ મને બોલાવી? અરે પરી, મારા ઘરે છે ને મારી હાળી આવી છે, ઈ જ્યારે મારા ઘરે આવે ને ત્યારે મારું લોહી પી જાય છે, નકરા ખર્ચા કરાવે છે. આજે છે ને એના છોકરાએ ગાડી મગાવી છે. મારી ભાઈ પૈસા નથી પરી, હું કરું. અરે કવિ, તું ચિંતા ના કરીશ, ગાડી હું લઈ આવી આપીશ. હે, સાચું? હા. તો આપને ગાડી? હા. અરે વાહ, નવે નવી ગાડી આપી, થેન્ક યુ પરી. સારું, મળીએ ત્યારે. નવે નવી ગાડી આપી પરીએ, આપી દઉ. આલે, નવે નવી ગાડી છે હો, 500 રૂપિયા વાળી છે, બહુ મોંઘી ગાડી છે, હરખાઈને રમજે. ઓય, ઈ બધો વહીવટ તમારે નથી કરવાનો. વહીવટ તો કરવા જ પડે ને, ગાડીના 500 રૂપિયા મેં આપ્યા છે. હા
મોટો પડારો ખોલશે. હે અને હું થયો કેમ રોવા માંડો? ઈ બિચારાની ગાડી તૂટી ગઈ. હે મારી 500 રૂપિયાની ગાડી તોડી નાખી. હે કૌલી અજમાઈને કે હંભળાવવાનું બંધ કરી દે. અંજમાઈ તમાર ગાડીના પૈસા જોતા હોય ને તો રોકડે રોકડા ગણીને આપો. નકર અમાર માર્કેટમાં વેલ લ્યુ હું. બેન ના ના તમારી પાસેથી થોડા અમાર રૂપિયા લેવાય. તમાર રૂપિયા આપવા હોય ને તો આપી દેજો, હું લઈ લઈ. મુંગા મારો ચૂપ. ગાડી તોડી નાખી લે. મૂત્રી ગયો છે. અંકલ સુગંધ આરી આવતી હોય ને તો આખા ઘરમાં ફુવારો મારી દઉં. મુંગા બેન. બેન પાણીઓ તો પીપી કરી ગયો છે. મારી હું તો ભાણિયાની બીસી સાડી લાવતો તો ભૂલી ગઈ છું. કૌલી એક કામ કર ને, જમાઈને કહે ને કે ભાણિયા હાટુ બીસી સાડી લઈ આવે. એવું હોય ને તો એને રૂપિયા આપી દઈ. નહીં હો, હું કાઈ નથી જવાનો. હવે જાવ તો, છાલા મને લઈ આવી દ્યો તો, નહીતર તમને પીપી કરાવી દઈશ. જાવ છું, જાવ છું. તમારો ઓર્ડર હોય તો જાવું જ પડે ને. મૂતાણો જાવ. પેલા ગાડી મગાવી, હવે સડી મગાવી. કોણ જાણે હજી હું હું મગાવશે. એક કામ કરું, ડાયપર લઈ જાવ. સડી લઈ જઈશ ને તો પાછી પલાશે ને પાછી નવી મગાવશે. હા આઈડિયા સારો છે. બોલ કવિ, તે કેમ પાછી મને બોલાવી? અય પરી, મારો ભાણિયો મૂતરી ગયો છે. તો તે પોતું મારવા તો નથી બોલાવી ને? અરે ના 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 ના, તને પોતું મારવા નથી બોલાવી. મારે છે ને ડાયપર જોતા છે. અરે કવિ એમાં ચિંતા શું કરછો, હું આપું છું ને તને. વાહ, તો આપને ડાયપર? હા આપું. વાહ વાહ પરી, ડાયપર આપ્યા, થેન્ક યુ. સારું, મળીએ ત્યારે. વાહ પરીએ ડાયપર આપ્યા, માર ઘરવાળીને આપી દો. આલે પહેરાવી દે ડાયપર. ઉંગો બે, કેમ ડાયપર લાવ્યા? એમાં એવું છે ને કે હું સડ્ડી લઈને આવું ને તો એ પાછી સડ્ડી પલાળે, એટલે મારે પાછી નવી સડ્ડી લેવા જવું પડે, એટલે હું ડાયપર લઈને આવ્યો. હવે છે ને ડાયપર પહેરાવા રાખજે. એ ભલે મૂત્રા રાખે, પાંચ વખત ભલે મૂત્રા રાખે, ડાયપર બદલાવા રાખજે. તો વાંધો નહીં હો, નહીતર આપણી માર્કેટમાં વેલ્યુ હું તઈ એમ છે. એ હું હું કહું છું કવલી, કે તારા ભાણિયાના બે જોડી કપડા લેવા છે, મારા બે જોડી કપડા લેવા છે. આજ તો નકરો ખર્ચો જ છે. બેન એમાં ચિંતા શું કરે છો? આ તારો જમાઈ છે ને, ઈ તને પૈસા આપશે. અને હા આમે ભાણિયાને વર્ષ દિવસમાં એકવાર તો કપડા લઈ દેવા જોઈએ. પેલા ગાડીઓ મગાવી, પછી સડીઓ મગાવી, અને હવે મારા પૈસાના કપડાના કબાટ ભરવા છે તમારે. હે હા મફત જાવ, હાલી હું નીકળા છો. ઊભી ના રહ્યો બધાય, ઊભી ના રહ્યો. તમે એવી સડી તો લઈ લે. મારી હા